बस का विद्यार्थी मित्रों भोपाल चौथा स्कूल वासुदेव विद्यालय ऑनलाइन कैंपस समाप्त होने वाले स्वागत करता हूं। विद्यार्थी मित्रों गया लेक्चर में आपने धोरण 9 में चैप्टर नंबर 8 गति विषय बात करता है, जिसमें आपने छेले थोड़ा आलेख विषय मार भी मेल दे के आलेख छे ते आपने कोई पण पदार्थ नो वेग मेळवा माटे गणितना उपयोगी छे चालीस किलोमीटर
અમને લોકો કે અંતર આપણે ગોતવું છે તો અંતર ગોતવા માટે આપણે બે વસ્તુની જરૂર પડશે એક વસ્તુનો વેગ અને એક વસ્તુનો સમય આ બંનેના ગુણાકારની મદદથી આપણે જાણી શકીએ કે વસ્તુએ કેટલું અંતર કાપ્યું છે પણ ખાસ એના માટે વસ્તુ કેવી હોવી જોઈએ નિયમિત ગતિ કરતી હોવી જોઈએ તો આપણે આપણે કહ્યું કે 40 કિલોમીટર પર આવરની ઝડપ છે 1 કલાક 40 કિલોમીટર
લંબાઈ ગુણ્યા
બળ અથવા જે આપણે આનું ઉપર જોઈએ છે વેગ ગુણ્યા સમૂહ તો પેલા આટલા ભાગનો હશે તો બળ એટલે લંબાઈ આપણે છે કે AB અને એની પહોળાઈ લઈએ છીએ આપણે BC તો લંબચોરસ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABE એટલે કે જે આ ભાગ છે એનું ક્ષેત્રફળ અલગ કરશું આ ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે અલગ કરશું લંબચોરસ માટે તમે લખ્યું કે લંબચોરસ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AD નું ક્ષેત્રફળ એટલે કે બેના ક્ષેત્રફળ અલગ અલગ કરશું અને પછી બંનેનો શું કરશું સરવાળો તો લંબચોરસ ની વાત કરીએ તો AB લખો આપણે AB ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે BC તો AB ગુણ્યા BC એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એની ઉપર પણ આપણે જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મળી જશે ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય એટલે 1 દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેગ એવું જે છે એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે એટલે 1 દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેગ તો 1 દ્વિતીયાંશ આપણે લખ્યું હવે પાયાની વાત કરીએ AD તો આ જે છે AD એ ત્રિકોણનું શું છે પાયો બરાબર AD આપણે લઈ પાયો અને વેગ એટલે કે એની ઊંચાઈ તો BE એનું શું આ જે ભાગ છે તેને પાયો છે આ એ શું છે ઊંચાઈ અથવા વેગ બરાબર આ બંને શું કરશો બોલા તો આપણે વેગ દ્વિતીયાંશ AD ગુણ્યા D બરાબર તો આ જે સૂત્ર આપણે મેળવ્યું S બરાબર તો આની મદદથી આપણે છે કોઈ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનું આપણે અંતર માપી શકીએ બરાબર આપણે આ માત્ર આમાં ટેક્સ્ટબુક ની અંદર સૂત્ર જ આવેલ છે આપણે એમાં મૂલ્ય નથી તો આની બદલીમાં આપણે કોઈ પણ આપણી રીતના જે ગ્રાફ દોરી અને એની મદદથી જે પ્રવેગી ગતિ કરતા પદાર્થ છે તે કેટલા સમયમાં કેટલું અંતર કાપશે બરાબર તેની માટે આપણે આલેખની મદદથી મેળવીશું એના માટે આ સૂત્ર આપણે ઉપયોગ કરી શકીએ કે બે અંતર બરાબર લંબચોરસ AB નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AB નું ક્ષેત્રફળ ટેક્સ્ટબુકમાં માત્ર તમને આકૃતિ અને જે સૂત્ર છે તેની ધારણા આપી છે અને ખાસ અમને બીજી આકૃતિ પણ આપેલી છે કે અનિયમિત ગતિ કરતા પદાર્થ કે જેની કોઈ ગતિ ફિક્સ નથી તે પદાર્થનો આલેખ આપણને ગમે તેવો મળી શકે એવું જરૂરી નથી બરાબર જે અચળ ગતિ કરતા તેનો આલેખ છે આપણે સુરેખ મળશે પણ કોઈ પદાર્થ છે તે અનિયમિત ગતિ કરતા હશે તો તેનો આકાર કોઈ દિવસ નથી હોય ને જેનો આલેખ મળશે એનો આલેખ આપણને ગમે તેવો મળી શકે એમાં કોઈ ફિક્સ હોતું નથી ખાસ એ ધ્યાન રાખો તો આજે જે આપણે સમજ્યા કે અચળ ગતિ કરતા પદાર્થ માટે અને પ્રવેગ ગતિ પ્રમાણે બંને માટે જે આપણે સૂત્ર સમજ્યું ખાસ બધા લોકોએ લખીને સમજવાના રહેશે અને વાંચશો તો સમજમાં આવશે નહીં એટલે સમજવાના રહેશે અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે પ્રવેગ ગતિ આવે તો એવું જરૂરી નથી કે આલેખ છે જે આપણે ટેક્સ્ટમાં આપેલો એવો જ હોય અનિયમિત ગતિ માટે તમને કોઈ પણ આલેખ હોઈ શકે છે કારણ કે એનો આલેખ છે તે દિવસ નક્કી હોતો નથી તેનો આકાર ગમે તેવો હોઈ શકે છે બરાબર માત્ર નિયમિત અને અચળ ગતિ કરતા હોય તેનો આકાર જ આપણને સૂર્ય મળશે ખાસ આ ટોપિક છે ખૂબ અગત્યનો છે ખૂબ સમજીને લખીને સમજવાનો ટ્રાય કરજો એવો સમજાય તો મેં ફરી વાર જોઉં છું બરાબર ખાસ બરાબર વધુ જે હવે આપણે આગળ શીખવાનું છે બરાબર તે ટોપિક પણ ખૂબ અગત્યના છે જેમાં ગતિના સમીકરણોની વિશે આપણે ચર્ચા કરવાની છે સમીકરણોની ધારણા પણ આપણે કરવાની રહેશે હવે આગળના જેટલા ટોપિક્સ છે તે તમારા બધાએ બુકમાં લખી અને પ્રેક્ટિસ કરશો તો જ સમજમાં આવશે બરાબર ત્યાં સુધી તમે આ ખાસ વિડીયો જોઈ સમજીને લખીને પાકો કરજો વધુ છે તે આપણા આગળના વિડીયોમાં જોશું થેન્ક યુ